ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી 15 સપ્ટેમ્બર ઇઝ ટુડે એન્ડ આજે આપણે ધરાનું જેન્ડર રિવેલ છે. સો ફરા ઇઝ વેરી એક્સાઇટેડ અને આજે આપણે ડિક્લેર થશે કે બેબી બોય છે કે ગર્લ છે, રાઇટ? સો લેટ્સ ડુ. હજુ બધી તૈયારી કરવાની બાકી છે, બહુ ગરબા ગઈને આવ્યા છે અને આદિત્ય ગઢવીમાં તો ગળું જતું રહ્યું છે, બોલાતું નથી બરાબર પ્રોપર. સો કીપ વોચિંગ અવર વિડીયોઝ બીકોઝ ટુડે જેન્ડર રિવ્યુલમાં ડિક્લેર કરવાનું છે અને હજુ બધી તૈયારીઓ બાકી છે કરવાની, ડેકોરેશન કરવાનું છે અને એવરીથિંગ બધું જ બાકી છે. હાલ ઉઠ્યા છીએ, ગરબાનો થાક જ નહીં ઉતર. સો ગરબાનો થાક જ ઉતારીએ છીએ. તુલસી નહી લ્યા, ફુદીનો છે. સ્મેલ થી તો જો બકા કે ફુદીનો છે. તુલસી કે છે ફુદીના. સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. ગરબામાં તમે જ નહીં થાક્યા, અમે થાકી ગયા. અમારો અવાજ જતો રહ્યો. ચાલો તો ધરા છે એટલે રહી, ધરાને બોલાવીએ. વહેલી વહેલી ઉઠી જઈએ, વાસ તો વહેલી ત્યાં સંપૂર્ણ બે વહેલા તૈયાર થઈ જાય. સ્વામિનારાયણ. મમ્મી કોથમી ધોવે છે, શું કરું? આપી જતી ને. ઓકે, કોથમીર ની ચટણી કરવાની છે બીકોઝ આજે દહી વડા નો પ્રોગ્રામ છે પાછો. સો ચટણી બનાવવાની તૈયારી કરે છે મમ્મી. કોથમીર ની ચટણી, કોથમીર ની ચટણી. શું શું નાખ્યું અંદર જો? આમાં નાખ્યું ફુદીનો છે, પછી સંચળ, મીઠું, થોડી સુગર, લેમન અને જીરું વાટેલ, એટલું નાખ્યું. ઓકે, મરચાં નાખવા ને? હા, લીલા મરચાં નાખવા. આ કોથમી છે, કોથમી મોટી મોટી કાપી નાખી છે. હા, ફ્રેશ કોથમી. હા, કોથમી મારે નાખી. હવે કોથમી ચટણીમાં ફુદીનો નાખ્યો ને, મસ્ત લાગે, જોરદાર છે. આજે તીખી બનાવવાની છે તો થોડા મરચા વધારે નાખવાના. નાખું મરચા, આખા નાખી દે. ક્રશ કરવાની ઈઝી પડી મને, ક્રશ થઈ જાય તો. પાત્ર પાત્રા સર, કેટલા પાત્રા? બહુ સરસ મરચા છે. આમાં છે ને મેં ઠંડુ પાણી એડ કર્યું છે અને આઈસ એડ કર્યું છે, એનાથી છે ને એનો કલર જે હોય ને ગ્રીનેસ, એવો ને એવો ગ્રીન કલર રહે એટલા માટે. લાડુ મમ પતી ગયા છે બેટા, ચાલો ખાવ મોડો. મમ મમ ખાવ. ડાબોડી ખાવાની, ડાબોડી.
મસ્ત કોથમીરની ચટણી રેડી થઈ ગઈ છે ભાઈ. સો બધા આજે જન્મ દિનની પાર્ટીમાં રેડી કરીશી. ખિયા ના કરું પડતી હશું. અહીંયા પૂકા ફૂલાઈ ના બનાવવાનું ચાલુ કરી દીધું. અહીંયા અર્ચ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આવું બધું કર્યું કામ વધ્યું નહીં મમ્મા. મામી ની જાતે કરવાનું અને જાતે મની થાય ઘરે ના કરીએ જાતે મહેનત કરવાની કરી છે. આંબલી ની ચટણી છે, ગ્રીન ચટણી છે, કોથમીર ની શેકેલું જીરું અને મીઠું બે ભેગું કરેલું, સંચર ભેગું કરેલું છે અને આ લાલ મરચું છે. હવે હું એમાં દહીં એડ કરીશ. પહેલા દહી વડા પલળી જાય એટલું દહીં નાખવાનું. તમને ઓછું ભાવતું હોય તો માપનું નાખવાનું. તમને દહીં બધાને વધારે જોઈએ છે તો અમારા મહારાજને પણ વધારે જ દહીં જોઈએ છે. હવે આમાં આંબલી ખજૂરની ચટણી નાખવાની.
એમાં શેકેલું જીરું અને સંચર ભેગું કરેલું છે, એ નાખવાનું. અને મરચું તમારે જોઈતું હોય પ્રમાણે નાખવાનું. આ તીખું બહુ નથી એટલે મેં નાખ્યું છે ને કાશ્મીરી મરચું છે. ગેસ રેડી થઈ ગઈ છે, હવે ભગવાનના થાળ કરીશ. જય સ્વામિનારાયણ. બધા ડેકોરેશન ચાલે છે બરાબર. બધા કારીગરો લાગી ગયા છે. જીયા બલૂન બલૂન કરી નાખ્યા. ગુબ્બારે લાયા હું, બે ગુબ્બારે લાયા હું. કાલે ઇન્સ્ટ્રક્શન આલ. હા, દૂરી પર ચાંદી બોલાવો પેલું કરવા. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી ઓ માય ગોડ, એટલી બધી વસ્તુ વચમાં પડી છે ને પગમાં આવે છે. સો જુઓ, બોય ઓર ગર્લ, રેડી થઈ ગયું છે ડેકોરેશન. અને હવે લેટ્સ સી કે શું કરીશું આગળ. બધાને પૂછીએ આપણે જઈને કે બધાને આપણે વોટ લઈએ. ઓકે, બધા શું કહે છે, કોણ કોણ સેમાં સંમત છે. ઓકે, અને તમે બી કમેન્ટમાં કહેજો. જુઓ, ચલો હવે આપણે વોટિંગ લઈએ કે શું કરીશું. બોય આવશે કે ગર્લ? બોય. બોય, વન બોય. ઓકે, વન બોય. ગર્લ. યા, બોય કે ગર્લ? ગર્લ. વન ગર્લ. દીપા, બોય કે ગર્લ? આમ જો ગર્લ. બે ગર્લ વાળા થયા છે ભાઈ. મમ્મી, બોય બોય બોય. આ બોય બાજુ બે બોય બે ગર્લ. ગર્લ. આ ગર્લ. આ ગર્લ. મમ્મી ની ઈચ્છા ગર્લ. મમ્મી ની ઈચ્છા ગર્લ. બોય 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 બોય. બોય એટલે મમ્મી ની ઈચ્છા ગર્લ છે. ઓકે, આ મમ્મી ની ઈચ્છા ગર્લ છે એટલે લેટ્સ સી, હવે જોઈએ. તમારી શું ઈચ્છા? મારી માર ના કહેવાય, હું ના કહું. સરપ્રાઈઝ. પપ્પાની ઈચ્છા તો પૂછો. આ પપ્પાની પૂછીએ બાબા. એટલે ભાઈ, ત્રણ બોય અને બે ગર્લ. બે ગર્લ. કઈ નહીં થયા. બે ટીપો, જીયા અને ધરા. અને કુમાર માસી અને નેહા પબ્લિક. ત્રણ ગર્લ થઈ. ટાઈ થયું, ટાઈ થયું. આ બેબી બોય કે બેબી ગર્લ ના પપ્પા છે એટલે તમારા બેબી ગર્લ. આમના બેબી ગર્લ જોવા છે. મમ્મી પપ્પા ના બેબી ગર્લ જ જોવા છે એટલે હવે જોઈએ કોની ઈચ્છા પૂરી થાય છે. પપ્પા બોય હશે કે ગર્લ? બોય. ઓકે, સો ચાર બોય ચાર ગર્લ. હું તો કહેવાની જ નહીં, મારો વોટિંગ નહીં ચાલે. હા,